गुड मॉर्निंग एवरीवन, आज आप गुजराती वर्कबुक भाग बे में कविता सात चपटी वगी में प्रवृत्ति बार पछीनी आगनी प्रवृत्ति भणीशू। पान नंबर 28 प्रवृत्ति 13 नाम शोधी बॉक्स में लखो अने ल ट च ख अक्षरों फरते सर्कल करो। बाड़को अहीं तमने कौंस में अमुक शब्दों आपेला छे, जेम के टेकरी, लाकड़ी, लपसणी, टिकीट, खीली, पिचकारी, सैनिक, बटन, चमची, राखड़ी, चकली अने लसण। अने अहीं नीचे तमने अमुक चित्रों आपेला छे, चित्रों जोईने आ चित्र सानू छे ते चित्रनुं नाम तमारे कौंस में आपेला शब्दों माथी शोधवानुं छे। अने शोधीने त्यारबाद ल ट च अने ख शब्द जे शब्द आपणे लख्यो छे तेमां आ अक्षरो आवता होय ए अक्षरो फरते सर्कल करवानुं छे। तो चालो जोईए, पहेलुं चित्र छे बटन, तो ट अक्षरनी ऊपर आपणे सर्कल करवानुं छे। त्यारबाद छे बीजुं चित्र पिचकारी, आपणे च अक्षरना फरते ગોળ કર્યું। ત્યારબાદ છે સૈનિક, હવે સૈનિક શબ્દમાં લ ટ ચ અને ખ અક્ષરો નથી આવતા તો ત્યાં સર્કલ નથી કરવાનું। ત્યારબાદ રાખડી, ખ અક્ષર ફરતે સર્કલ કરીશું। ત્યારબાદ ચકલી, ટિકિટ, લપસણી, લસણ, ટેકરી, ચમચી, લાકડી અને ખીલી, આ રીતે તમારે શબ્દો લખવાના છે અને આપેલા લ ખ ટ અને ચ અક્ષરો શોધીને તેના ફરતે આ રીતે તમારે ગોળ કરવાનું છે। પ્રવૃત્તિ 14 વાંચો અને લખો। ચકલી દાણા ચણે છે, નૈતિક પૈસા આપે છે, તીખી ચટણી બનાવ, સાયકલને બે પૈડા છે, વૈદ્ય દવા આપે છે, સૈનિક નિશાન તાકે છે, ટબ પાણીથી છલકાય છે, લાલજી જલેબી ખાય છે। આ પ્રવૃત્તિમાં બાળકો તમારે આ વાક્યો બોલવાના છે અને સુંદર અક્ષરથી લખવાના છે। પ્રવૃત્તિ 15 ચિત્રોના નામ લખો। બાળકો અહીંયા તમને અમુક ચિત્રો આપેલા છે અને આ વાદળવાળા ચિત્રની અંદર તમને 5 શબ્દો લખેલા છે, જેમ કે સૈનિક, વૈદ, ઐરાવત, નૈયા, પૈસા। તો તમારે જોવાનું છે કે પ્રથમ ચિત્ર શાનું છે, પ્રથમ ચિત્ર નૈયાનું છે, તો ત્યાં તમારે નૈયા શબ્દ લખવાનો છે। ત્યારબાદ બીજું ચિત્ર છે પૈસા, ત્રીજું ચિત્ર છે સૈનિક, ચોથું ચિત્ર છે ઐરાવત અને પાંચમું ચિત્ર છે વૈદ્ય। આ રીતે તમારે શબ્દો લખવાના છે। પાન નંબર 30 પ્રવૃત્તિ 16 ઓળખો અને રંગ પૂરો। બાળકો અહીંયા તમને એક નમૂનો આપ્યો છે, જેમ કે અમુક શબ્દો આપેલા છે અને અક્ષરો આપેલા છે। પહેલાં તો લ અક્ષર આપેલો છે, તેના નીચે 5 શબ્દો લખેલા છે, તલવાર, મિનિટ, ચણા, ખમણ, ચાવી। આ શબ્દોમાં તમારે જ્યાં તમને લ અક્ષર જે શબ્દમાં દેખાય તે શબ્દ ઉપર તમારે રંગ પૂરવાનો છે। જેમ કે અહીંયા તમને નમૂનામાં બતાવ્યું છે ને કે તલવાર શબ્દમાં લ આવે છે, એટલે ત્યાં રંગ પૂર્યો છે। ત્યારબાદ એ જ રીતે તમારે ટ અક્ષરની નીચે 5 શબ્દો આપેલા છે, લાડવા, ખીસું, ટમેટા, નખ અને લગન। તો આ શબ્દોમાં કયા શબ્દની અંદર ટ અક્ષર આવે છે? તો આપણે જોઈ શકીએ કે આ પે ટમેટા, તો ત્યાં તમારે રંગ પૂરવાનો છે એ શબ્દની ઉપર। ત્યારબાદ છે ચ અક્ષર, ચ અક્ષરની નીચે આપેલા શબ્દો છે પાટલી, લસણ, સાયકલ, પિચકારી, ઇલાજ। આ બધા શબ્દોમાં પિચકારી શબ્દમાં ચ અક્ષર આપેલો છે, તો ત્યાં તમારે રંગ પૂરવાનો છે। ત્યારબાદ છે ખ અક્ષર, તેના નીચે શબ્દો છે ફાટક, માખણ, કાચ, દરાખ, વાટકી। તો તમારે અહીંયા તમે જોઈ શકો છો કે માખણ શબ્દમાં ખ અક્ષર આપેલો છે અને દરાખ શબ્દમાં ખ અક્ષર આવેલો છે, તો ત્યાં તમારે આ બંને શબ્દો ઉપર રંગ પૂરવાના છે। પ્રવૃત્તિ 17 ચિત્ર જોઈ શબ્દ લખો અને અક્ષરો ફરતે સર્કલ કરો।
બાળકો અહીંયા તમને અમુક ચિત્રો આપેલા છે, જેમ કે ઉદાહરણ પ્રમાણે પહેલું ચિત્ર છે બકરી, તો તમારે નીચે આપેલા અક્ષરોમાં તમારે બકરી એ શબ્દ બનાવવાનો છે અને તેના ફરતે સર્કલ કરવાનું છે. ત્યારબાદ છે ટપાલી, તો ટપાલી તમારે આ અક્ષરોમાં ટપાલી એ શોધીને તેના ફરતે સર્કલ કરવાનું છે. ત્યારબાદ છે ચકલી, ચકલીમાં ચકલી આ રીતે તમારે ચકલી અક્ષર શોધીને તેના ફરતે સર્કલ બનાવવાનું છે. ત્યારબાદ છે બિલાડી, તો અહીંયા તમારે આ શબ્દોમાં બી લા ડી આ રીતે તમારે શોધીને તેના ફરતે સર્કલ કરવાનું છે. પાન નંબર 31, પ્રવૃત્તિ 18, સાંભળો અને બોક્સમાં લખો. દિવાળીએ આવે છે, મીઠાઈ કપડાં લાવે છે, મમ્મીના એ ભાઈ છે, બોલો એ કોણ છે? મમ્મીના ભાઈને આપણે શું કહીએ? મામા. અને દિવાળીમાં સરસ મજાની મીઠાઈ અને કપડાં આપણા માટે લાવે છે આપણા મામા, હે ને? તો અહીંયા તમારે મામા શબ્દ લખવાનો છે. ત્યારબાદ છે હાથે લાકડી આંખે ચશ્મા, સૌથી મોટા છે એ ઘરમાં, પપ્પાના એ પપ્પા થાય, બોલો એ મારા કોણ થાય? પપ્પાના પપ્પાને આપણે શું કહીએ? દાદા. તો દાદા શબ્દ લખવાનો છે. ત્યારબાદ છે મને કહે છે બેબી, મમ્મીને કહે છે ભાભી, પપ્પાને કહે છે મોટા ભાઈ, બોલો એ મારા કોણ થાય? તો પપ્પાના ભાઈને આપણે કાકા કહીએ. ત્યારબાદ રંગે રૂપે સરખી છે, લાડ બહુ લડાવે છે, મમ્મીની એ બહેન છે, બોલો એ કોણ છે? મમ્મીની બહેનને આપણે માસી કહીએ. ત્યારબાદ બહેના મને કહે છે રાખડી એ બંધાવે છે, મારી સાથે રમે છે, બોલો એ કોણ છે? આપણે રક્ષાબંધનમાં આપણા ભાઈને રાખડી બાંધીએ છીએ, હે ને? તો ભાઈ શબ્દ લખવાનો છે અહીંયા.